દર્શક મિત્રો, બ્રેક બાદ આપનું સ્વાગત છે અને હવે આપણે રૂબરૂ થવા જઈ રહ્યા છીએ જામનગર જિલ્લાના છેલ્લા 5 વર્ષથી સંસદમાં પ્રતિનિધિત્વ કરી રહેલા વિક્રમ માડમને. તો આવો મળીએ વિક્રમ માડમને અને જાણીએ કે તેઓની છેલ્લા 5 વર્ષની રાજકીય સફર કેવી રહી. જામનગરના સાંસદ વિક્રમ માડમનો પરિવાર વર્ષોથી રાજકારણ સાથે સંકળાયેલો છે. કાર્યકર્તાથી કારકિર્દીની શરૂઆત કરનારા વિક્રમ માડમનો વ્યવસાય કન્સ્ટ્રક્શન અને ખેતીવાડી છે. સૌપ્રથમ વખત તેઓ જામનગર જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે પસંદગી પામ્યા હતા. 2002ની વિધાનસભા ચૂંટણીમાં વિક્રમ માડમ ભાણવડ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 2004ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમને ટિકિટ આપી હતી. 2004માં તેમણે ભાજપના ઉમેદવાર ચંદ્રેશ પટેલને ડબલ હેટ્રિક કરતા રોક્યા હતા. 2009ની લોકસભાની ચૂંટણીમાં તેમનો ભાજપના રમેશ મુંગરા સામે વિજય થયો હતો. વિક્રમભાઈ, હું તો આમ ખાસ તો આપને પૂછવા માંગીશ. આમ તો આપ છેલ્લા 10 વર્ષથી સાંસદમાં જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરો છો, પણ હું તમને છેલ્લા 5 વર્ષની વાત કરીશ તો છેલ્લા 5 વર્ષ આપના માટે જનપ્રતિનિધિત્વના કેવા રહ્યા? આપ સૌ જાણો છો, હું એમ માનું છું કે જનતાને મારા કાર્યથી સંતોષ છે. ચાહે જામનગરને નવી ટ્રેનો અપાવવાની વાત હોય, સ્ટોપ અપાવવાની વાત હોય, જામનગરના વિવિધ મુદ્દે લડવાની વાત હોય, રિઝલ્ટ લેવાની વાત હોય, પાર્લામેન્ટની અંદર પરફોર્મન્સ જુઓ તો ઇન્ડિયાની અંદર ટોપ 10ની અંદર અને ગુજરાતમાં નંબર 1 ક્વેશ્ચન પૂછવામાં, અને ક્વેશ્ચનના માધ્યમથી ઘણા બધા કામો દેશની જનતાના પ્રશ્નો હલ કરી શક્યો છું. સાંસદ નિધિની જે ગ્રાન્ટો છે, એ સાંસદ નિધિની ગ્રાન્ટો 100 ટકા વાપરી અને દેશમાં નંબર 1 તરીકે જ્યારે સંતોષ મેળવી શકતો હોઉં, તો હું એમ માનું છું કે મને મારી કામગીરીથી સંતોષ છે. જનતાને કેટલો સંતોષ છે એ જો હું ચૂંટણી લડીશ તો એની અંદર ખબર પડે, કારણ કે સાચું પ્રમાણપત્ર તો જનતા જ આપે છે. હું એમ માનું સંતોષ છે, પણ જનતાને સંતોષ છે કે નહીં એ ચૂંટણીનું પરિણામ જ કહી શકશે. વિક્રમભાઈ, ખાસ કરીને આપ તો જિલ્લાના સાંસદ છો, સાંસદ તરીકે ઘણી બધી રજૂઆતો, ઘણી બધી માંગણીઓ લોકોની આપની પાસે આવતી હશે, પણ આવેલી માંગણીઓ અને રજૂઆતોમાં આપ કેવા કામોને ખાસ તો પ્રાધાન્ય આપવાનું પસંદ કરતા હો છો? નહીં, એટલે જેવી માગણી જનતાની, જે માગણી આવે એ જનતાની માગણી છે, અને જનતાને જરૂર હોય એ માગણી જો મારાથી શક્ય હોય તો એના માટે એ કામ કરવાના પ્રયત્ન કરું, ચાહે રાજ્ય સરકાર હસ્તક હોય, ચાહે કેન્દ્ર સરકાર હસ્તક હોય, ચાહે જિલ્લા પંચાયતના હોય, કોર્પોરેશનના હોય, વિવિધ જગ્યાએ એમની રજૂઆત કરીને, કલેક્ટરશ્રી સાથે ચર્ચા કરીને, કમિશનર સાથે ચર્ચા કરીને, જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં પ્રયત્ન કરીને એમના કામોને સંતોષ પૂર્ણ કરીને એમને સંતોષ આપવાનું કામ એક જનપ્રતિનિધિનું છે. ગુજરાતમાં ખાસ તો ભાજપનું શાસન છે, તમે કોંગ્રેસના સાંસદ છો, તો લોકોની આવેલી રજૂઆતો છે તે તંત્ર સુધી પહોંચાડવામાં આપને ખાસ તો કેવા અનુભવો અને કેવી અનુભૂતિઓ થાય છે હું જાણવા માગીશ. ઘણી મુશ્કેલીઓ થાય છે, કારણ કે સ્વાભાવિક છે કે જેમની સરકાર હોય, કલેક્ટર, કમિશનર, DDO એમની તરફ ઢળેલા જ હોય છે, પણ એવું નથી કે બધા અધિકારીઓ એવા હોય. આજના જામનગરના અત્યારના જે કલેક્ટરશ્રી છે, જામનગરના DDO છે, પોઝિટિવ છે, અને પોઝિટિવ એટલે કોઈનું પણ એવું ખોટું ન ખેંચતા, સાચી વાતને પ્રાધાન્ય આપીને સાચું કામ હોય તો એના માટે પોઝિટિવ એપ્રોચ આપે. જ્યારે જામનગરના હાલના કમિશનર છે એ 1-sided BJPની ફેવર કરે છે, અને જેમને કહીએ કે પ્રોટોકોલનો ભંગથી માંડીને કોંગ્રેસના માણસોનું કામ જ ન કરવું, એમને નિગ્લેક્ટ કરવા, એમની ફાઇલો ગોટે ચડાવી દેવી, આવું કરે છે. એટલે આવા અલગ અલગ પ્રકારના અધિકારીઓ હોય છે, એમાં ક્યાંક 1-sided પાર્ટીને પકડીને બેઠા છે, ક્યાંક 60-40નો રેશિયો જાળવીને ચાલે છે, પણ આમાંથી પણ સાચો જનપ્રતિનિધિ હોય તો એમની સામે લડતો કરીને, એમને સમજાવીને, અને એમને ઇન્ડાયરેક્ટલી એક મીઠી ધમકી પણ કે જો તમે આ નહીં કરો તો અમે જન આંદોલન કરીને આપને બદનામ કરશું. એટલે અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક નેતાની તાકાતથી પરિચિત હોય છે કે ક્યાં નેતાને કેટલો નિગ્લેક્ટ કરી શકાય એ પ્રમાણે તેઓ વર્તે છે. પણ હું આજે પણ, આની પહેલાં પણ આપના ઇન્ટરવ્યૂની અંદર મેં વખાણ કર્યા હતા, અને આજે જામનગરના કલેક્ટર અને DDOના વખાણ કરું છું. જ્યારે કમિશનર છે એ 1-sided ભાજપ ફેવર છે. વિક્રમભાઈ, એક પૂછવા માગીશ કે 5 વર્ષની સાંસદ તરીકેની હવે આપની ટર્મ પૂરી થઈ રહી છે, કોઈ એક એવું કામ જિલ્લાનું ખરા, કોઈ એવી યોજના ખરા કે જે આપને કરાવવાની ઈચ્છા હોય ને અધૂરી રહી ગઈ હોય? હા, આવી ઘણી યોજનાઓ ખરી. જામનગરની અંદર જ્યારે કેન્દ્રની અંદર કુમારી શૈલજા એ શહેરી વિકાસ મંત્રી હતા, એમને ઘણી વખત મને કીધું હતું કે વિક્રમભાઈ કોઈ સારા પ્રોજેક્ટો મૂકો તો હું તમને મદદ કરીને
એમની અંદર એ પ્રોજેક્ટો પાસ કરી દઉં. અને મેં જે તે વખતના કમિશનરશ્રીઓને મળીને ઘણી રજૂઆત કરી, પણ એમનો એપ્રોચ જ એવો હતો કે હું કોઈ યોજના મૂકું અને એ થાય એવી કોઈ યોજના એમને યશો જ ન કરી, નહીં તો જામનગરને ઘણી બધી સુવિધાઓ અને જામનગરની અંદર કેટલી જમીન છે, કયું પરિસ્થિતિ છે એ જો કોર્પોરેશન મને બતાવે કે અમારી પાસે આ સ્કીમ છે, આ વસ્તુ બનાવી શકાય, જગ્યા થઈ શકે, તો કોઈને કોઈ સ્કીમ મૂકીને આપણે કેન્દ્રમાંથી પાસ કરાવી શકીએ. પણ બેડ લક, મને રાજ્ય સરકારનો કે સ્થાનિક કોર્પોરેશનનો ક્યારેય સહકાર નથી મળ્યો. વિક્રમભાઈ, કોઈ એક એવું કામ કે જેના માટે ખૂબ આપ છેલ્લા 10 વર્ષથી અથાક પ્રયત્નો કરતા હો છતાં ન થયું એવો આપણે વસવસો રહી ગયો હોય? એ વસવસો મને એક જ ચીજનો કે જામનગરની જીજી હોસ્પિટલ છે એમને ડેવલપિંગ કરવાનું મારું એક સપનું હતું. પણ દુઃખ સાથે કહું છું કે સ્વપ્નું જરા પણ એટલે 10% કરી શક્યો છું, 90% હું નિષ્ફળ ગયો છું, કારણ કે મને જરાય સહકાર ના મળ્યો. એટલે પૂછવા માંગીશ કે આપ છેલ્લા 5 વર્ષથી ગૃહમાં કોઈ ઉઠાવેલો કોઈ મહત્વનો પ્રશ્ન કે કોઈ મહત્વની રજૂઆત અંગે થોડું જણાવશો કંઈ? સૌથી જો મારી કામયાબી કહી શકું તો જે જમીન અધિગ્રહણ બિલ પાસ થયું છે હમણાં જ છેલ્લા 4-5 મહિના પહેલાં, એ મારા માટે અતિ અગત્યનું હતું, કારણ કે અહીંયા કેન્સ ઇન્ડિયા નામની કંપની છે, એમની સામે મેં બહુ મોટી લડાઈ કરી. અને એ લડાઈનો મને ફાયદો એ થયો કે એ લડાઈ પછી રાહુલ ગાંધીએ એક 5 લોકોની ટીમ બનાવી પોતાના અધ્યક્ષસ્થાને, અને એમાં મારો સમાવેશ કર્યો. એના માટે મેં 2 વર્ષ સુધી સંશોધનો કરી અને ખેડૂતો માટે શું કરી શકીએ અને ખેડૂતોની જમીન ભવિષ્યમાં સરકાર અથવા કોઈ કંપની લઈએ તો એમને શું ફાયદો કરાવી શકીએ એના માટેનું સંશોધન કરીને 2-2.5 વર્ષની લડતને અંતે એ બિલ સંસદમાં પાસ કર્યું. એનાથી હવે પછી ભવિષ્યમાં ખેડૂતોની જમીન કોઈ પણ વ્યક્તિ લેશે, યા સરકાર હોય યા કંપનીઓ હોય, તો એમને બજાર કિંમત કરતાં 4 ગણો ભાવ ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં ડબલ ભાવ આપવામાં આવશે. અને બીજો એક સવાલ એ કરવા માંગીશ કે જામનગર શહેરમાં 17 વર્ષથી જામનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે, ખાસ કરીને શહેરીજનોની પણ આપની પાસે ઘણી બધી અપેક્ષાઓ હોય, એમાંની એક અપેક્ષા હું એ જણાવીશ કે શહેરના લોકોને કોઈ દિવસ દૈનિક પાણી વિતરણ નથી થયું, બરોબર? આ દૈનિક પાણી વિતરણ થાય તેના માટે આપના લેવલે આપે શું પ્રયત્નો કરી રહ્યા, થોડું જણાવશો? વિરોધ પક્ષે રહેલી કોઈ પણ વ્યક્તિ એ રેલી, આંદોલન, લોક રજૂઆત, મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જનતાને જાગૃત કરે અને જે સત્તા પર બેઠા છે એમના ઉપર દબાણ કરે. અમે આ બધા પ્રયત્નો 17 વર્ષથી આ સતત કરીએ છીએ. અમારી કમનસીબી છે કે નથી પ્રશાસન સુધરતું કે નથી જનતા સાથ અને સહકાર આપતી. અમે કોઈ એવી રેલી કરીએ તો એમાં 2-3 હજાર લોકો ચોક્કસ જોડાય છે, પણ જે જામનગરની જનતા આખી જોડાવી જોઈએ એ જનતા, જામનગરની એક માનસિકતા છે, જામનગરની જનતા ક્યારેય પણ રોડ ઉપર નથી આવતી, આંદોલનોમાં નથી જોડાતી અને જોઈએ એટલો પૂરો સહકાર પણ નથી આપતી. ક્યાંક વિક્રમભાઈ, આપે કંઈક FM સ્ટેશન નથી જામનગરમાં, એના માટે આપણે ઘણી બધી આપે કંઈક રજૂઆત કરી, જેવું મારા ધ્યાનમાં છે, એમાં શું છેલ્લે શું નિષ્કર્ષ આવ્યો? એ ઘણા વર્ષો પહેલાં એટલે લગભગ 2005ની આડેગાળે આ મંજૂર પણ મેં કરાવી આપ્યું હતું, પણ રાજ્ય સરકારે એમને જામનગરમાં જગ્યા પણ ન આપી. જે બિઝનેસમેનો છે એમને 15 પૈસા મીટરના ભાવે જમીનો આપે છે, પણ જ્યારે જનતાના હિત માટે આ જગ્યાઓ જોતી હોય ત્યારે એમને બજાર કિંમતે જનતા જમીન આપવાની ઓફર કરી, એમના હિસાબે એ પ્રોજેક્ટ અહીં જે રીતે જોઈએ એ રીતનો હું ન કરી શક્યો. કેન્દ્ર લેવલેથી મંજૂરી અને ફંડ એ મારી ફરજ હતી, મેં પૂર્ણ કરી, પણ રાજ્ય સરકાર તરફથી મેં એમને કીધું કે વારંવાર મને કોઈ ચીજનો સહકાર જ ન મળ્યો. આગામી લોકસભાની ચૂંટણી માટે પક્ષ દ્વારા આપને 3જી વખત ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવે તો વિક્રમ માડમની કેવી તૈયારી હશે અને સામા પક્ષના ઉમેદવારને કેવી રીતે હરાવશે? હંમેશા ચૂંટણીમાં જતા હોય છે ત્યારે જીતવા માટે જ જતા હોય છે. મારી તૈયારી સંપૂર્ણ છે. 10 વર્ષમાં કરેલી કામગીરી હું હંમેશા પોઝિટિવ જ વિચાર ધરાવી અને જનતાની સમક્ષ જાઉં છું અને જનતાને મેં 10 વર્ષમાં કરેલા કામો ઇઝીલી મળવું, એમના ફોન ઉપાડવા, એમની સાથે એક મિત્ર જેવો સંબંધ રાખવો, આ જામનગર જિલ્લાની જનતા સારી રીતે જાણે છે. સાંસદ સાથેનો દિવસભરનો ચિતારમો આપને બતાવ્યો, તેઓની સાથે રૂબરૂ થયા, પણ જામનગર લોકસભા બેઠક પર ખાસ કરીને લોકોનું શું માનવું છે તે પણ આપને જણાવીશું લોકમુખેથી જ, પણ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ.